मुख्य मथक पालनपुर शहरना गुजराथा स्कूल खाते राष्ट्रीय ध्वजवंदनની उजवणી કરવામાં આવી। જમ્યતે ઉલમા બનાસકાંઠા દ્વારા સ્વતંત્રય દિવસની ભવ્ય ઉજવણી કરી બાળકોને ઇનામોથી સન્માનિત કર્યા। જમ્યતે ઉલમા બનાસકાંઠા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી નિમિત્તે મજલિસે દવતુલ હક ટ્રસ્ટ સંચાલિત ગુજરાથા સ્કૂલ ઉચ્ચ માધ્યમિક શાળા અને મજલિસે દવતુલ હક પ્રાથમિક શાળા પાલનપુરમાં 75મા આઝાદી કા અમૃત મહોત્સવ સ્વાતંત્ર્ય દિન ઉજવાયો, જેમાં ગ્રીન હોટલ તથા એગ્રી બિઝનેસ સેન્ટર ગોળાના માલિક અતિકભાઈ ચૌધરીના વડદસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકોએ દેશભક્તિ ગીતો, વક્તવ્ય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સૂત્રલેખન સ્પર્ધા વગેરેમાં ભાગ લીધો હતો તથા સ્કાઉટના બાળકોએ વિવિધ કર્તવ્યો કરી વાલીઓ અને શ્રોતાજનોને આકર્ષિત કર્યા હતા। 10 જેટલી વિવિધ પ્રવૃત્તિઓમાં 110 જેટલા બાળકોએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે લગભગ 33 બાળકો વિજેતા થયા હતા। તે બાળકોને જમ્યતે ઉલમા બનાસકાંઠા દ્વારા મહેમાનોના વડદસ્તે ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આજના દિવસે સંસ્થાના પ્રમુખશ્રી અને જમ્યતે ઉલમા બનાસકાંઠાના પ્રમુખ મોલાના અબ્દુલસ સાહેબે આજના દિવસે આઝાદી વખતે આપેલા બલિદાનો એવા વીર સપૂતોને પોતાના વક્તવ્યમાં યાદ કર્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત હાઈસ્કૂલના આચાર્ય ઇલિયાસભાઈ સિંધી અને મજલિસે દવતુલ હક પ્રાથમિક શાળાના આચાર્ય અનવર ખાન પઠાણ તથા સોહેલભાઈ સુવારા સખ્ત મહેનત કરી હતી, જેમાં મહેમાન તરીકે અતિકભાઈ કુરેશી, જનરલ સેક્રેટરી જમિયતે ઉલમા બનાસકાંઠા મોલના અબ્દુલ હસન, ઓર્ગેનાઇઝર જામિયત ઉલમા હિન્દ મોલાના ફારૂક સાહેબ, મોલાના હિજુર રહેમાન, મોલાના ઇદ્રીસ સાહેબ, આરિફભાઈ સલાટે હાજરી આપી હતી। અહેવાલ સોયબ બિલિંદ। આઝાદી કો 75 સાલ પૂરે હો રહે હૈ ઓર હમ આઝાદી કા અમૃત મહોત્સવ મના રહે હૈ। યે હમારે લિયે બડી ખુશી કી બાત હૈ કે આઝાદી કો 75 સાલ હમ પૂરા કર રહે હૈ। હમે આઝાદી સે પહેલે જબ 1857 કે સંગ્રામ કે બાદ દેશ પૂરા કે પૂરા ગુલામ બન ચુકા થા, ઉસ વક્ત હમ લોગો ને ઓર ખાસ તૌર પર જમિયતે ઉલમાએ હિંદ ને અપને બુઝુર્ગો કી આગેવાની મેં ઓર ગાંધીજી કી ક્યાદત મેં, ગાંધીજી કી લીડરશિપ મેં ઇસ મુલ્ક કે તમામ તબકે કે લોગો કો જમા કિયા ઓર જમા કરને કે બાદ હમને આઝાદી કી જંગ શરૂ કી। આઝાદી કી જંગ કી તારીખ તો બહોત સેંકડો સાલો પર ફેલી હુઈ હૈ, લેકિન 1857 કે સંગ્રામ કે બાદ જબ અંગ્રેજ યે સમજ ચુકે કે પૂરા મુલ્ક અબ ગુલામ હો ચુકા હૈ, તો ઉસકે બાદ જમિયતે ઉલમા ને ગાંધીજી કી ક્યાદત મેં તમામ તબકાત કો જમા કર કર ફિર અંગ્રેજો કે સામને એક જંગ શરૂ કી। અસહકાર આંદોલન ભી શરૂ કિયા, લેકિન હમ આગે આપસ મેં મુત્તહિદ હોકર, મુત્તફિક હોકર, એક હોકર હમ ઇસ જંગ કો આગે બઢાતે રહે ઓર બઢાતે બઢાતે હમારી એકતા ને અસલ તાકત જો થી વો હમારી એકતા કી તાકત થી, હમારા આપસ કા ઇત્તેહાદ થા, હમારા આપસ કા એક દિલો કે સાથ જમા હો જાના કે હમ દેશ કો આઝાદ કરેંગે, અંગ્રેજો સે ચુંગલ સે નિકાલેંગે ઓર અંગ્રેજો કો દેશ નિકાલા દેંગે, યે હમારી ભાવના, યે હમારા જો જઝ્બા જો થા વો ઓર તમામ ભારતીયવાસીઓ મેં, હિન્દુ મુસ્લિમ સિખ ઈસાઈઓ મેં સબ મેં યે જઝ્બા કૂટ કૂટ કર ભરા હુઆ થા। ઉસ જઝ્બે કે સાથ હમ અંગ્રેજો સે લડતે રહે, યહાં તક એક વક્ત એસા આયા કે અંગ્રેજો કો દેશ છોડના પડા ઓર 1947 મેં અંગ્રેજો ને દેશ છોડા ઓર હમકો આઝાદી મિલી। આજ યે આઝાદી કો 75 સાલ પૂરે હો રહે હૈ ઓર 75 સાલ પૂરે હોને કે બાદ અબ આઝાદી કા જશ્ન મના રહે હૈ। હમારી આપસ કા ઇત્તેહાદ એકતા ને અંગ્રેજો કો જિનકા સૂરજ ગુરૂબ નહીં હોતા થા ઉનકો દેશ નિકાલા દિયા। મેરા આજ 75વેં સાલ પૂરે હોને પર મુલ્ક કે તમામ બાશિંદો કો લોગો કો યે પૈગામ હૈ, જિસ એકતા કે સાથ હમને અંગ્રેજો કો નિકાલા થા, આજ ભી અગર હમ એક રહેંગે તો હમ ભારત દેશ કો બહોત ઊંચાઈઓ તક લે જા સકેંગે ઓર ઉસ ઊંચાઈઓ તક લે જાને મેં હમારે લિયે કોઈ રુકાવટ નહીં બનેગી। ઇસલિયે મેં સબકો દાવત દેતા હું એક રહે, નેક રહે,
मुल्क के इत्यार को पारा पारा करने से बचाएं, ये मेरा आज का पैगाम है।